બનાસકાંઠાના પાલનપુર મુકામે કોરોના સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કોવિડ-19 સંદર્ભે ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા માટે થઈને તંત્રને એલર્ટ રહેવા માટે રાજ્યના મુખ્ય સચિવશ્રીએ માર્ગદર્શન આપ્યું. બનાસકાંઠા જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિ સંદર્ભે ભવિષ્યની કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તંત્રને એલર્ટ રહેવા રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. પાલનપુરની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી કોવિડ-19ની પરિસ્થિતિમાં નાના કર્મચારીઓથી લઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે, ત્યારે આવી જ રીતે આગળના સમયમાં પણ કરતા રહો તો કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય. વધુમાં તેમણે સઘન સર્વેલન્સ પર ભાર મૂકતા જણાવ્યું કે જે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેવા વિસ્તારો, શહેરો અને ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી તે વિસ્તારમાં જો કોઈ શંકાસ્પદ દરજી જણાય તો તેને તાત્કાલિક સારવાર મળે તેની ખાસ કાળજી રાખીએ. લોકો જાહેરમાં થૂંકે નહીં, માસ્ક પહેરવાની આદત પાડે તે માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસે દંડ વસૂલવા સહિતના કડક પગલાં લેવા પણ જણાવ્યું. મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું કે કોરોના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવા તમામ પ્રયાસો કરીએ. સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાંગલેએ જણાવ્યું કે કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, વોર રૂમથી જિલ્લાની કોવિડ હોસ્પિટલ, કન્ટેનમેન્ટ ઝોન, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત પબ્લિક મૂવમેન્ટ પર સીસીટીવીના માધ્યમથી વોચ રાખવામાં આવે. કોવિડ પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓનું પણ નિયમિત ફોલોઅપ લેવામાં આવે. આગામી 2 મહિનાને ધ્યાનમાં લઈને કોવિડ હોસ્પિટલ માટે ખાનગી હોસ્પિટલો સાથે MOU કરવામાં આવ્યા છે. પોઝિટિવ દર્દીઓનું રોજે રોજ મોનિટરિંગ કરાય છે. હાલમાં તેમના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે. વધુમાં પાલનપુરની મુલાકાતે આવેલા મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, કોવિડ વોર રૂમની મુલાકાત લઈને વિડીયો કોલના માધ્યમથી પાલનપુર અને ડીસા કોવિડ હોસ્પિટલ તથા હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલ કોરોના પોઝિટિવ દર્દીઓ અને તેમને સારવાર આપી રહેલા નર્સ તથા ડોક્ટરો સાથે વાતચીત કરી કોરોના પોઝિટિવ દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સુવિધાઓની માહિતી મેળવી. ડોક્ટર્સ જે કોવિડ હોસ્પિટલમાં કામ કરે છે એ ડોક્ટર્સ અને હોમ આઇસોલેશનના પોઝિટિવ પેશન્ટ્સ એમના જોડે પણ વાત કરી. ડોક્ટર્સને જરૂરી દવાનો જથ્થો અને બાકી સુવિધાઓ અદ્યતન રાખવા માટે સૂચના આપી. ડિસ્ચાર્જ પેશન્ટ સાથે પણ માનનીય મુખ્ય સચિવ સાહેબે વાત કરી અને એમને શુભેચ્છાઓ પાઠવી છે. ઓવરઓલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં જે ઇતિહાસ પોર્ટલ અને રિવર્સ ક્વોરન્ટાઇનની પ્રક્રિયા છે એ પણ એમને જોઈ અને સૂચનાઓ અમને આપી છે. પછી ડિસ્ટ્રિક્ટના જે રિલેટેડ ઓફિસર્સ છે એમના જોડે મિટિંગ કરી અને છેલ્લે તાલુકાની ટીમ્સને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. માન્ય મુખ્ય સચિવ સાહેબનું મેઇન જે ફોકસ છે અત્યારે કોરોના પોઝિટિવ પેશન્ટ્સના જે તમામ આરોગ્યની સારવાર છે એ ખૂબ સારી હોવી જોઈએ એવી ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન એમને આપી છે. સાથે સાથે જે ડેથ છે એ ડેથ ન થાય એના માટે પૂરતા પ્રયત્નો, ક્લિનિકલ મેનેજમેન્ટ થવી જોઈએ એવી સાહેબશ્રીની માર્ગદર્શન એમનું પૂરું પાડ્યું છે. દીપક પુરબિયા, GTV ન્યૂઝ, બનાસકાંઠા.